डभोई नगरपालिकानी बेदरकारीने कारणे रोड पर रेढ़िया ढोर अडिंगो जमावी बैठा छे, जेने कारणे वाहन चालकोने अने राहदारीओने अनेक प्रकारनी मुश्किलीओ सहन करवानो वारो आव्यो छे। मळती माहिती अनुसार डभोई नगरपालिका द्वारा शहेरमां रोड परना कचराની સફાઈ ન થતી હોવાથી જાહેર રોડ પર રેઢિયા ઢોર આવો કચરો ખાવા માટે થઈ વેરવિખેર કરતા હોય છે અને રોડ રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે પરેશાન કરતા હોય છે। ત્યારે પાલિકાના તંત્ર બેજવાબદારીમાંથી બેઠો થઈ જાહેર રોડ ઉપર આવેલા વિસ્તારમાં જેમાં સિનોર ચોકડી, જે પેટ્રોલ પંપ, એસટી ડેપો રોડ, નાંદોદી ભાગોળ પાસે વડોદરી ભાગોળ, હીરા ભાગોળ, મહુડી ભાગોળ તેમજ શાક માર્કેટ પાસેની જગ્યાએ શાકભાજીવાળાનો જે કચરો હોય છે તે રોજે રોજ ભરી લે તો રખડતા ઢોર આવી જગ્યાએ જશે નહીં અને લોકો ઢોરોનો ત્રાસ ચોક્કસ દૂર થશે। પણ નગરપાલિકા આ દિશામાં કામ કરે તો લાખો રૂપિયાના ખર્ચે બનેલા ઢોર ડબ્બાઓ ઘણા વર્ષોથી ખાલી ખમ છે, જેમાં અતિશય ગંદકી અને જાડી ઝાંખડા ઉગી નીકળ્યા છે। ત્યારે લાખોના ખર્ચે બનેલા ઢોર ડબ્બાઓનો ક્યારે ઉપયોગ થશે? અંદર વહીવટને લઈને દ્રભાવતી નગરી બનવાનું સ્વપ્ન ધારાભાઈ શૈલેષ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાનું સાકાર થશે કે કેમ તેવું ડભોઈ નગરના બુદ્ધિજીવીઓમાં ચર્ચાઈ રહ્યું છે।